તો આજે આપણે જાણીશું હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઈ. આ એક વાર્તા નહીં પરંતુ એક સત્ય કથા છે. પવનપુત્ર હનુમાનજીની આરાધના સૌ કોઈ હનુમાન ચાલીસા ગાઈને કરે છે, પરંતુ તેની રચના કેવી રીતે થઈ એની ભાગ્યે જ કોઈને ખબર હશે. સંત તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈસવીસન 1600ના અરસામાં બાદશાહ અકબરની હુકુમત હતી. એકવાર તુલસીદાસજી મથુરા જતા હતા અને રાત પડવા આવી હતી એટલે તેમણે આગ્રામાં મુકામ કર્યો. લોકોને જેવી ખબર પડી કે તુલસીદાસજી અહીં પધાર્યા છે ત્યારે લોકો એમના દર્શન કરવા ઉમટી પડ્યા. અકબરને આ વાતની ખબર પડી એટલે એણે બિરબલને પૂછ્યું કે આ તુલસીદાસજી કોણ છે. બિરબલે જણાવ્યું કે તુલસીદાસજી રામભક્ત છે અને તેઓએ રામચરિત માનસની રચના કરી હતી. હું પણ એમના દર્શન કરીને જ અહીં આવ્યો છું. અકબરે પણ તેમના દર્શન કરવાની ઈચ્છા દર્શાવી. અકબરે સિપાહીઓની ટુકડી મોકલી તુલસીદાસજીને લાલ કિલ્લામાં હાજર થવાનું ફરમાન કર્યું. તુલસીદાસજીએ જણાવ્યું કે હું તો ભગવાન શ્રી રામચંદ્રનો ભક્ત છું અને મારે બાદશાહ કે લાલ કિલ્લા સાથે કાંઈ લેવા દેવા નથી, હું લાલ કિલ્લે જવાનો નથી. તુલસીદાસજીનો આ સંદેશ સાંભળી બાદશાહને ઘણું ખોટું લાગી ગયું. અકબર તો રાતો પીળો થઈ ગયો. અકબરે તુલસીદાસજીને હાથકડી પહેરાવીને લાલ કિલ્લામાં લાવવાનું ફરમાન કર્યું. તેમને હાથકડી પહેરાવીને લાલ કિલ્લામાં લાવવામાં આવ્યા તો અકબરે કહ્યું કે તમે તો કંઈક ચમત્કારિક વ્યક્તિ લાગો છો, કશોક ચમત્કાર કરીને દેખાડો. તુલસીદાસજીએ કહ્યું કે હું તો રામચંદ્ર ભગવાનનો કેવળ ભક્ત માત્ર છું, હું કોઈ જાદુગર નથી કે જાદુનો ખેલ કરીને તમને ચમત્કાર કે કુવત દેખાડું. બાદશાહ અકબર અત્યંત ક્રોધિત થયો અને ફરમાન કર્યું કે આને કાળી કોટડીમાં પૂરી દો. બીજા દિવસે આગ્રાના એક કિલ્લા ઉપર લાખોની સંખ્યામાં વાંદરાઓ એક સાંટા તૂટી પડ્યા અને આખોય લાલ કિલ્લો ખેદાન મેદાન કરી સંપૂર્ણ વિધ્વસ્ત કરી નાખ્યો. લાલ કિલ્લાની તબાહી જોઈ અકબરે બિરબલને પૂછ્યું કે આ બધું શું બની રહ્યું છે. બિરબલે કહ્યું કે હુજૂર, આપને ચમત્કાર જોવો હતો ને, જોઈ લો. બાદશાહ અકબરે તરત જ તુલસીદાસજીને કાળી કોટડીમાંથી મુક્ત કર્યા. અકબર તો ઘણો છોભીલો પડી ગયો. તુલસીદાસજીને એણે માફી માગી. સંત તુલસીદાસજીએ બિરબલને કહ્યું કે મને વગર અપરાધે સજા મળી છે, હું કોટડીમાં પુરાઈને રામચંદ્રજી અને હનુમાનજીનું સ્મરણ કરતા કરતા રોઈ રહ્યો હતો ત્યારે હનુમાનજીની પ્રેરણાથી મારા હાથ આપોઆપ જ લખવા માંડ્યા હતા. હનુમાનજીની પ્રેરણાથી મારાથી ચાલીસા અને ચોપાઈ લખાઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ સંકટ સમયમાં હોય અથવા દુઃખના સમયમાં હોય ત્યારે એનો પાઠ કરશે તો એના સઘળા દુઃખ અને સંકટ દૂર થશે અને હનુમાન ચાલીસાના નામથી તે ઓળખાશે. ત્યારબાદ અકબરે સંત તુલસીદાસજીને પૂરા માન સન્માન સાથે અને ઠાઠમાઠથી તેમજ સૈન્યના પહેરા સાથે એમને મથુરા તરફ વિદાય આપી. હનુમાનજી એટલે જ સંકટમોચન કહેવાય છે. સંત તુલસીદાસજીએ મંત્રરૂપે બતાવેલ હનુમાન ચાલીસાનો પાઠ આજે પણ લોકો શ્રદ્ધાપૂર્વક કરે છે. હવે જોઈએ કઈ સમસ્યા માટે કઈ ચોપાઈની રચના થઈ છે. બળબુદ્ધિ, વિદ્યા પ્રાપ્તિ અને પરીક્ષામાં સફળતા માટે. બુદ્ધિહીન તન જાની કે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહિ હરુ કલેશ વિકાર. અસાધ્ય રોગની મુક્તિ માટે. રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. અથવા નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત વીરા. સંકટ આપત્તિ મુક્તિ માટે. સંકટ કટે મીઠે સબ પીરા અથવા સંકટ તે હનુમાન છુડાવે મનક્રમ વચન ધ્યાન જો લાવે. ભૂત પ્રેત અથવા ડર દૂર કરવા માટે. ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. પરિવારના રક્ષણ માટે. સબ સુખ રહે તુમારી શરના તુમ રક્ષક કા હું કો ડરના. કઠિન કાર્ય સિદ્ધ કરવા માટે. દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમરે તેતે. પ્રવાસ જતા કામસર બહાર જતા. મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ મૂલ નિકંદન. હનુમાન ચાલીસાનો દરરોજે પાઠ કરવો જોઈએ, પરંતુ જો દરરોજે ના થઈ શકે તો દર મંગળવાર અથવા તો દર શનિવારે હનુમાન ચાલીસા કરવી જોઈએ. જે હનુમાનજીના નામનું રટણ હોય છે ત્યાં સ્વયં શ્રી રામ પ્રભુ વાસ કરે છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખજો અને બની શકે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અમારી ચેનલ ઉપર આવતા રહેશે. જય શ્રીરામ.